राजकोट जिल्लामां पांचेक दिवसथी ई मेमोने लईने लोकोमां भयंकर रोष फाटी नीकळ्यो छे। पोलीस द्वारा योग्ય रीते ચોખવટ કરવામાં આવી નહોતી રહી અને ક્યાંક ને ક્યાંક ડર પણ પ્રસરી જવા પામ્યો છે। દરમિયાન આજે ટ્રાફિક એસીપી વી આર મનોતરાય પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું કે પોલીસ વિલન નથી, ઈ મેમોની જે વસૂલાત કરવામાં આવી રહી છે તે કાયદાના દાયરામાં રહીને જ કરવામાં આવી રહી છે। લોકો રાજકોટમાં છેલ્લા પાંચેક દિવસથી ઈ મેમોને લઈને લોકોમાં ભયંકર રોષ ફાટી નીકળ્યો છે અને પોલીસ દ્વારા યોગ્ય રીતે ચોખવટ ન કરવામાં આવતી લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। સાથે જ ક્યાંક ને ક્યાંક ડર પણ પ્રસરી રહ્યો છે અને તે દરમિયાન ટ્રાફિક એસપી વીપીઆર મનોતરા પત્રકાર પરિષદ યોજી હતી અને લોકોને સંબોધિત કર્યા હતા અને કહ્યું હતું કે પોલીસ કોઈ વિલન નથી, ઈ મેમોની જે વસૂલાત કરવામાં આવી રહી છે તે કાયદાના દાયરામાં રહીને જ કરવામાં આવી રહી છે। લોકો પાસેથી બળજબરી પૂર્વક ઈ મેમોની રકમ વસૂલવામાં આવી રહી નથી। તેમણે કહ્યું કે ઈ મેમોની વસૂલાત માટે લોક અદાલત મળશે કે જેમાં 63,000 જેટલા કેસ મૂકવામાં આવશે। રાજકોટમાં 6 મહિનાની અંદર 1.5 લાખ ઈ મેમો જેવા કે જેની ભરપાઈ થઈ નથી, એટલા માટે તમામ ઈ મેમોની વસૂલાત કરવા માટે કોર્ટ મારફતે કરવામાં પ્રિલિટિગેશન નોટિસ ઇસ્યુ કરવામાં આવશે અને તે બાદ પોલીસ તેના આધારે જ લોક અદાલતમાં વાહન ચાલકોને બોલાવશે। પોલીસ પાસે નિયમોના ભંગ કરનાર 63,000 વાહન ચાલકોના નંબર ઉપલબ્ધ હોવાથી તે તમામને મોબાઈલ પર લોક અદાલતમાં હાજર રહેવાનું સૂચન ફરવામાં આવ્યું છે અને સાથે જ રાજકોટમાં જ્યારથી સીસીટીવી મારફતે ઈ મેમો ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી લઈને આજ સુધીમાં 23 લાખ જેટલા ઈ મેમોની ઉઘરાણી કરવાનું બાકી હોવાનું સામે આવ્યું છે। તે પેટે 147 કરોડ રૂપિયા જેટલી રકમ બાકી હોવાનું ટ્રાફિક એસીપીએ પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું। તેમણે કહ્યું કે 6 મહિના પહેલા બાકી ઈ મેમોની વસૂલાત મુદ્દે હાઈકોર્ટમાં ચાલી રહેલા હોવાથી 6 મહિના દરમિયાન ઇસ્યુ થયેલા ઈ મેમોની જ વસૂલાત કરવામાં આવી રહી છે। ટોટલ 63,000 લોકો હતા કે જેમના મોબાઈલ નંબર અમારી પાસે અવેલેબલ હતા, એ 63,000 લોકોને અમે SMS થી જાણ કરેલી છે કે જો તમે પૈસા ચૂકવી દેશો તો 26 તારીખ પછી જે લોક અદાલત દાખલ થવાની છે એમાં 80 ગુનો દાખલ કરવામાં નહીં આવે। એક આ કોર્ટની પ્રિલિટિગેશન નોટિસ હતી કે જો પૈસા ભરપાઈ કરી દે પબ્લિક તો એમના વિરુદ્ધમાં કોઈ NC કેસ દાખલ નહીં કરવા, એવો કોઈ હુકમ જ નથી। આ ખોટી માન્યતા પ્રવર્તે છે કે 6 મહિના ઉપરના મેમો રદ થઈ જાય, બરાબર એ પેન્ડિંગ છે હજુ, એ PIL હજુ પેન્ડિંગ છે, બરાબર કે 6 મહિના ઉપરના ચલણ બાબતે શું કરવું એનું હાઈકોર્ટમાં હજુ પેન્ડિંગ છે, બરાબર નથી। કોઈ હાઈકોર્ટે સ્ટે આપેલો કે ભાઈ તમારા 6 ઉપરના મેમાં કોઈ પોલીસે અડવા નહીં, બરાબર કે લોકલ કોર્ટે આપણે જોયો હશે 2 મહિના પહેલાનો કોર્ટનો ચુકાદો, તો એમાં ખાલી એટલું ડાયરેક્શન છે કે ભાઈ પોલીસે જો કોર્ટમાં આવવું હોય બરાબર તો તમારે નોન રાજકોટમાં છેલ્લા 5-1 દિવસથી ઈ મેમોને લઈને લોકોમાં ભયંકર રોષ ફાટી નીકળ્યો છે અને પોલીસ દ્વારા યોગ્ય રીતે ચોખવટ કરવામાં નથી આવી રહી કે શું કરવાનું છે અને શું નથી કરવાનું તે લઈને ક્યાંક ને ક્યાંક ડર છે જે પ્રસરી રહ્યો છે। તે દરમિયાન ટ્રાફિક SPV આર મનોતરાય પત્રકાર પરિષદ યોજીને લોકોને સંબોધિત કર્યા હતા અને કીધું હતું કે પોલીસ કોઈ વિલન નથી, મેમોની જે વસૂલાત કરવામાં આવી રહી છે તે કાયદાના દાયરામાં રહીને કરવામાં આવી રહી છે અને બળજરવી પૂર્વક ઈ મેમોની રકમ વસૂલવામાં નથી આવી રહી। તેમણે કહ્યું કે ઈ મેમોની વસૂલાત માટે લોક અદાલત મળશે કે જેમાં 63,000 જેટલા કેસ જે છે મૂકવામાં આવ્યા છે। રાજકોટમાં 6 મહિનાની અંદર 1.5 લાખ ઈ મેમો જે છે સામે આવ્યા છે જેમની ભરપાઈ બાકી છે, તમામ ઈ મેમોની વસૂલાત કોર્ટ મારફતે કરવા માટે નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવશે, તે બાદ લોક અદાલતમાં વાહન ચાલકોને બોલાવ્યા અને પોલીસ પાસે નિયમોના ભંગ કરનાર 63,000 વાહન ચાલકોના નંબર ઉપલબ્ધ હોવાથી તમામને મોબાઈલ પર લોક અદાલતમાં હાજર રહેવા માટેનું ફરમાન મોકલવામાં આવ્યું હતું। રાજકોટમાં જ્યારથી સીસીટીવી મારફતે ઈ મેમો ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી લઈને આજ સુધીમાં કુલ 23 લાખ જેટલા ઈ મેમોની ઉઘરાણી કરવાનું બાકી છે કે જેના પેટે 147 કરોડ
રૂપિયા જેટલી રકમ બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે। આ પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે મહિના પહેલા બાકી ઈ મેમોની વસૂલાત મુદ્દે હાઈકોર્ટમાં ચાલી રહેલા હોવાથી 6 મહિના દરમિયાન ઇશ્યુ થયેલા ઈ મેમોની જે વસૂલાત કરવામાં જે છે આવી છે।